समग्र राज्य में कोरोना कहर जोवा मळी रह्यो छे त्यारे अमदावाद में पण कोरोना केस में दिवसे ने दिवसे वधारो थई रह्यो छे। अमदावाद में माइक्रो कंटेनमेंट जोन में पण सतत वधारो थयो छे। नवा 18 माइक्रो कंटेनमेंट जोन जाहेर करवामां आव्या छे अने शहर 20 माइक्रो कंटेनमेंट जोन पण दूर करवामां आव्या छे। शहर में कुल हाल 180 माइक्रो कंटेनमेंट जोन अमल में छे। जे विस्तार में वधारे केस आव्या छे ते विस्तार ने अमदावाद महानगरपालिका द्वारा माइक्रो कंटेनमेंट जोन हेठ मुकवामां आव्या छे। तेमां अमदावादना विस्तार सौथी वधारे जोवा मळी रह्या छे। पोश विस्तारमां तेना आंक वधारे जोवा मळी रह्यो छे। आ अंगे वधु વિગતે વાત કરવા માટે જોડાય છે સંવાદદાતા વિશાળ। વિશાળ, દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ઉચકાઈ રહ્યો છે તેની સાથોસાથ અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે, હાલ શું પરિસ્થિતિ છે? ભક્તિ, જેવી રીતે કોરોના વાયરસને લઈને સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જેટલા કેસો આવી રહ્યા છે તેના 50% થી વધારે કેસો અમદાવાદમાં આવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેની અસર વર્તાઈ રહી છે અને તેના કારણે જ તંત્ર સતર્ક થયું છે। મહત્વનું છે કે જે રીતે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તેના પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધારવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે આપણે અત્યારે હાલમાં વાસણા વિસ્તારમાં છીએ, વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ એવન્યુમાં અત્યારે હાલમાં કેસોની સંખ્યા જોવા મળી છે। 53 થી વધારે લોકો સ્વામિનારાયણ એવન્યુની અંદર કોરોનાના સંક્રમણમાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે અને કોર્પોરેશનની યાદી મુજબ સમગ્ર અમદાવાદની અંદર છેલ્લા 24 કલાકની અંદર 19 જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઉમેરવામાં આવ્યા છે। સાથે જ જો વાત કરીએ તો 20 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે, કારણ કે કોર્પોરેશન દ્વારા જે રીતે સર્વેલન્સની અને ડોર ટુ ડોર એક્ઝામિનની કાર્યવાહી ચાલી રહી છે, સાથે જ જે રીતે સ્ક્રીનિંગની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને સુધારો આવતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે છેલ્લા થોડા દિવસોથી કેસમાં સતત વધારો થતો હતો, માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધી રહ્યા હતા। ગઈકાલની જો વાત કરવામાં આવે તો 182 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો હતા, પરંતુ આજે માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા છે તે વિસ્તારોની સંખ્યા 182થી ઘટીને 180 થઈ છે, એટલે આંશિક ઘટાડો થયો હોય તેવું સામે આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કોર્પોરેશન દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સર્વેલન્સની, તે પણ ક્યાંક અસર કરી રહ્યું છે। સાથે જ કોર્પોરેશન દ્વારા જે રીતે જે સંક્રમિત હોય અથવા તો પછી જે લોકોને શંકા હોય તેવા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે, આ તમામને લઈને ક્યાંક સુધારા પર અત્યારે હાલમાં સમગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો જનતા દ્વારા સાવચેતી રાખવામાં નહીં આવે તો આવનારો સમય ચોક્કસથી ખૂબ જ ખરાબ હશે અને એટલા માટે અત્યારે હાલમાં જે રીતે વિપરીત પરિસ્થિતિ બની રહી છે કોરોનાની તેને લઈને તંત્ર દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોવા મળી તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાળકોમાં પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે। જે રીતે આંકડા સામે આવે છે તેને લઈને બાળકોની અંદર અત્યારે હાલમાં 5 બાળકો સંક્રમિત થયા હોય તેવું સામે આવ્યું છે। શહેરની વાત કરીએ તો શહેરની અંદર જે રીતે 180 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન મૂકવામાં આવ્યા છે તેની અંદરથી પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે સંક્રમણ હોય તેવું યાદી પ્રમાણે લાગી રહ્યું છે અને એટલા માટે જ જનતાએ સાવચેત રહેવાની જરૂર છે, સંક્રમિતોથી દૂર રહેવાની જરૂર છે અને સાથે જ કોરોના વાયરસની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે, તો જ કોરોના વાયરસની ત્રીજી લહેરથી બચી શકાશે। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે। નવા 18 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, તો શહેરના અન્ય 20 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે। શહેરમાં હાલ કુલ 180 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે।